हेलो दोस्तों, खूब मजानु प्रकरण आपणे भणवा जई रह्या छीए। खूब इंटरेस्टिंग टॉपिक तरफ आपणो अत्यारनो मूड छे। प्रकरण 7 मां तमने ख्याल आवी गयो हवे संकलन ने नियंत्रण आ शब्द थी तमे परिचित थई गया। टूंकमां आ बधानु भेगू करी अने कोकनो हेड जे छे आखू आपणा शरीरनु संकलन नियंत्रण करे छे। तमने जनरल आइडिया हवे आवी गयो छे कि आपणा शरीरनु प्राणियों में संकलन ने नियंत्रण चेतातंत्र ने अंतस्त्रावी तंत्र करे छे। जयरे वनस्पतिओं में आज काम फक्त अंतस्त्रावी तंत्र करे छे, एमनी पासे चेतातंत्र नो अभाव छे, छे ज नहीं चेतातंत्र। मैं शुरुआत में तमने लेक्चर में एक प्रश्न पूछो तो कि वनस्पतिओं में ने प्राणियों में ते के सजीवों में संकलन ने सहनियमन शेना द्वारा थतुं हशे અને કેવી રીતે થતું હશે। આપણે આ બે પ્રશ્નોના જવાબ આખા પ્રકરણની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। એક પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે કે પ્રાણીઓમાં સંકલન અને સહનિયમન ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે, જ્યારે વનસ્પતિઓમાં આ જ કામ અંતઃસ્ત્રાવી તંત્ર જ ફક્ત કરે છે। બીજો પ્રશ્નનો જવાબ પણ થોડો ઘણો તમને મળી ગયો છે કે પ્રાણીઓમાં આ કામ કેવી રીતે થતું હશે, તો એ પણ જવાબ તમને આપ્યો છે ચેતાતંત્ર દ્વારા થતું હશે અને પરાવર્તી ક્રિયાઓ દ્વારા આ કામ થાય છે। એના દ્વારા એક મોટી કમાન રચાય છે જેને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ। ચેતાકોષ તો આપણા જેમ કે એક કોષ હોય, સૌથી મોટામાં મોટો કોષ છે। કોષ તમને ખ્યાલ છે એમાંથી એક પેશી બને અને એમાંથી તંત્ર બને। અહીંયા કોષ કયો લીધો છે આપણે? ચેતાકોષ। ચેતાકોષમાંથી રચાતી પેશી એટલે ચેતાપેશી કહેવાય અને એમાંથી રચાતું તંત્ર એટલે ચેતાતંત્ર કહેવાય। આવી એક જનરલ વાત છે। આ ચેતાકોષ ત્રણ ભાગનો બનેલો છે। આગળના ભાગને કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત આવું આપણે નામ આપ્યું હતું અને છેલ્લે આવો અભ્યાસ આપણે કર્યો હતો અને એના દ્વારા એક ચેતાપેશી બની। ચેતાપેશી દ્વારા આપણે પરાવર્તી કમાન જોઈ હતી, આવી આપણે એક પરાવર્તી કમાન જોઈ હતી જ્યાંથી ઉત્તેજના ગ્રાહ્ય અંગને મળે છે। ધારો કે હાથ કે પગ, એ ગ્રાહ્ય અંગ ઉત્તેજના સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુને મળે છે અને કરોડરજ્જુ આ મેસેજ ચાલક ચેતા દ્વારા પ્રતિચાર અંગને પહોંચાડે છે। અહીંયા મગજ કામ કરતું નથી, શું કામ? કારણ કે પરાવર્તી કમાન છે, પરાવર્તી ક્રિયાઓ છે। બીજી એક અગત્યની વાત મેં તમને કી પોઈન્ટ માટે કરી હતી કે આપણી બુકની અંદર ગરદનની નીચેનો ભાગમાં જે પરાવર્તી ક્રિયા થાય છે એમના માટેની આ કમાન છે, પણ ગરદનની ઉપર એટલે માથાના ભાગમાં ધારો કે આંખના પલકારો એ પણ પરાવર્તી ક્રિયા છે, તો એમાં કરોડરજ્જુને બદલે અહીંયા શું મૂકશું મિત્રો? મગજ મૂકી દેશું, કારણ કે તેને મગજ નજીક પડે છે એટલે ચાલક એટલે સંવેદી ચેતા કોને મેસેજ આપશે? મગજને આપશે। મગજ કોને મેસેજ આપશે? પ્રતિચાર અંગ એટલે આંખને આપશે મેસેજ ચાલક ચેતા દ્વારા, અને આંખ છે એ પલકારો અનુભવશે ગરદનની ઉપરનો ભાગ હોય તો મિત્રો, બરોબર ને? ધોરણ 11માં નીટ માટે જઈએ છીએ ત્યાં માટે છે। અત્યારે તો ફક્ત તમારે યાદ રાખવાનું છે પરાવર્તી ક્રિયાનું સંકલન ને નિયંત્રણ અત્યારે કરોડરજ્જુ કરે છે માનવાનું છે, પણ એકચ્યુઅલમાં જો માથાનો ભાગ હોય તો પરાવર્તી ક્રિયાનું સંકલન અને સહનિયમન મગજ દ્વારા થશે। હવે આજે આપણે એક અગત્યનો ને બહુ સેન્સેટિવ પાર્ટ આપણા બોડી માટેનો મોસ્ટ સેન્સેટિવ પાર્ટ પહેલા નંબરનો જો કોઈ મૂકવો હોય તો એ આપણું મગજ છે। માનવ મગજ એટલે બ્રેઇન, બહુ સાદી સમજણ આપણે મેળવવી છે, તમને જાણીને ખૂબ મજા આવશે, આતુરતા થશે કે મગજમાં એવું તો શું છે, વળી શેનું બનેલું છે, કેવું છે આપણું મગજ, તો આપણે એ મગજને થોડો એનો અભ્યાસ કરી આખું મગજ ચેતાપેશીનું બનેલું છે। ચેતાપેશી ખૂબ છે, નર્વસ સિસ્ટમ છે, અંદર નર્વસ ટિશ્યુ છે કેટલી બધી। મનુષ્યનું ચેતાતંત્ર વિશે પહેલાં થોડી સમજણ મેળવીએ પછી મગજ તરફ જઈએ। મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, એક મધ્યસ્થ ચેતાતંત્ર અને એક પરિકવર્તી ચેતાતંત્ર। આના વિશે મેં થોડીક આકૃતિ દોરી અને તમને સમજણ આપેલી છે એક વખત, અને તમને ખ્યાલ છે કે આ જે ચેતાતંત્ર છે એ કેવી રીતે કામ કરે છે જોઈએ। આપણે ધારો કે આ આપણું શરીર છે, આપણું શરીર છે, આ આપણું કરોડરજ્જુ છે, આ મગજ છે, હું જનરલ ડાયાગ્રામ કરું છું, આ કરોડરજ્જુ છે, આમાંથી જે ચેતાઓ નીકળે
એ બધા હાથ પગના સ્નાયુ અને ચેતા દ્વારા ચેતાકરણ થાય. અને આ મગજ અને કરોડરજ્જુ આ બે મેઇન ઓર્ગન છે, કોના? ચેતાતંત્રના. એટલે એને મધ્યસ્થ ચેતાતંત્રના ભાગો કહેવાય. જ્યારે બાકી બધી જે ચેતાઓ છે, બધી ચેતાઓને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય. ટૂંકમાં બાજુની જે કરોડરજ્જુ અને મગજ સિવાયની જે બધી ચેતાઓ છે, સીધી કરોડરજ્જુમાં ખુલે, કોઈક મગજમાં પણ ખુલે, કરોડરજ્જુ મેસેજ છે એ મગજને પહોંચાડે. આ મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે બે કામ કરે, એક મગજ અને કરોડરજ્જુ. તમે જુઓ ને, આપણા આખા દેશનો વહીવટ દિલ્હી ખાતે થાય, રાજ્યનો વહીવટ ગાંધીનગર ખાતે થાય, થાય ને? તો આપણે આમ જુઓ ને તો મધ્યસ્થ રાજ્યતંત્ર ગાંધીનગર બની જાય અને મધ્યસ્થ દેશનું તંત્ર દિલ્હી બને. સમજાય છે ને વડું મથક આપણું? તમને એમ થાય કે આખા ભારત દેશનો નકશો જોઈએ તો મધ્યસ્થ આપણા માટે મધ્યપ્રદેશ થવું જોઈએ, એમ નહીં મિત્રો. જે વડું મથક કોને કહેશું, જ્યાં આગળ આખી કાર્યપ્રણાલી સેટલ થતેલી હોય. તો આખા આપણા શરીરની અંદર પણ આવી કાર્યપ્રણાલી, મગજ ને કરોડરજ્જુ આખી કાર્યપ્રણાલીનું મેન્ટેનન્સ કરે છે, આખી કાર્યપ્રણાલી મેન્ટેન કરે છે. એટલે મગજ અને કરોડરજ્જુને મધ્યસ્થ ચેતાતંત્રના ભાગો કીધા છે. અને બાકીના જે ભાગો છે એને પરિઘવર્તી ચેતાતંત્રના ભાગો કહ્યા છે. તો મનુષ્યનું ચેતાતંત્ર કામ શું કરે? હમણાં જ કીધું એમ, પહેલાં તો સૌથી પહેલાં સેન્સિટિવ પાર્ટ છે, બધીથી સંદેશાઓ લાવશે, મગજ કરોડરજ્જુને પહોંચાડશે, બહુ સાદું કામ છે. મધ્યસ્થ ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણમાંથી, શરીરના બધા ભાગોમાંથી સંદેશા, માહિતી બધી લાવશે, એનું સંકલન કરશે, અને આ બધી જ માહિતી કરોડરજ્જુમાં પહોંચાડશે. મોટાભાગે કરોડરજ્જુનું કામ પરાવર્તી ક્રિયાનું મેન્ટેન, સંકલન, કોર્ડિનેશન મેન્ટેન કરવાનું છે. જ્યારે બીજું એક અંગ છે મગજ, એનું કાર્ય શરીરનું મુખ્ય સંવેદિત અંગ ધરાવતું કેન્દ્ર છે, ખાસ કરીને વિચારવાની અનુમતિ આપે છે, વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલું અંગ છે. એટલે જ આપણે એક પ્રશ્નમાં ચર્ચા કરી હતી મિત્રો, કે વિચારવાની ક્રિયા થોડી લાંબી હોય પરંતુ પરાવર્તી ક્રિયા ઝડપી હશે, કારણ કે મગજ કરોડરજ્જુથી મગજ સુધી સંદેશો જશે, મગજથી કરોડરજ્જુમાં આવશે, ત્યાં વાર લાગશે, અને વિચારવાનું મેઇન સેન્ટર મગજમાં છે. હવે માનવ મગજ છે, તમને આમ જાણવાની ખૂબ મજા આવશે કે માનવ મગજમાં એવા કયા ભાગો છે, કઈ રચના છે, કેવા ભાગો છે, તે આપણે જોવા છે. સૌથી પહેલા માનવ મગજ કેટલા ભાગો છે, કેવી રચના છે? તો માનવ મગજ આખું મસ્તિષ્ક તરીકે ઓળખાતી એક અસ્થિઓની બનેલી પેટીમાં, કેમ આપણે ઓલી સ્ટીલની પેટી હોય એની અંદર મગજ ગોઠવેલું હોય, એમ આખી પેટી હોય એ પેટીની અંદર મગજ ગોઠવાયેલું છે, જેને આપણે હાદી ભાષામાં સ્કલ, સ્કલ એટલે ખોપરી કહીએ છીએ. એ હાડકાની બનેલી છે અને હાડકાની બનેલી ખોપરીની અંદર, આખી પેટીની અંદર સુરક્ષિત છે. બસ બીજું આ મસ્તિષ્ક, મસ્તિષ્ક શબ્દ તમારા માટે નવીન હોય, પરંતુ એનો બીજો એક પર્યાય શબ્દ છે ખોપરી, સ્કલ. એ અંદર જે મગજ છે એ મગજની ફરતે ત્રણ મસ્તિષ્ક આવરણો આવેલા છે, જેને બૃહદ મસ્તિષ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ત્રણેય આવરણની વચ્ચે પ્રવાહી આવેલું છે, જેને મસ્તિષ્ક મેરુજાળ કહેવાય. બહુ સાદી રચના મારે તમને દોરીને અહીંયા સમજાવવું છે કે આ મગજ હોય શું મળે. મિત્રો ચાલો જોઈએ, આપણે કઈ બહુ મોટી વાત તો છે નહીં, જોઈએ. આ મગજમાં આવેલા ત્રણ આવરણો, જો આ મગજમાં આવા ત્રણ આવરણો છે, આ મગજ છે એક આવરણ, બીજું આવરણ અને આ ત્રીજું આવરણ, ત્રણ આવરણો મિત્રો આવેલા છે. આ ત્રણેય આવરણો છે એને આપણે આપણી ભાષામાં મસ્તિષ્ક આવરણ તરીકે ઓળખશે. બૃહદ મસ્તિષ્ક આવરણો આ આવરણોની વચ્ચે પ્રવાહી છે. કેટલું બધું ઘણું બધું પ્રવાહી આ બંને ત્રણેય આવરણોની વચ્ચે આવેલું છે. આ જે પ્રવાહી છે અંદર, એ પ્રવાહીને આપણે કહેશું
मस्तिष्क मेरुजाल बहु अगत्यनु काम करे मित्रों। मस्तिष्क मेरुजाल छे ने ते अने मस्तिष्क मेरुजाल पाछो तमने कहो वजी अहींया करोड़रज्जु छे तो आपणे ख्याल छे आ करोड़रज्जु नो भाग छे अहींथी करोड़रज्जु छे जो आ करोड़रज्जु नो भाग छे अने ए मस्तिष्क मेरुजाल बधु करोड़रज्जु मां पण फैलायेलुं छे यस छे त्यां पण ए मस्तिष्क मेरुजाल आखी फैलायेली छे। આવી રીતે મસ્તિષ્ક મેરુજાળ જે છે જે પ્રવાહી છે એ આપણને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે। કેટલા બધા આંચકા આવતા હોય ને આપણને જો મગજ છે અંદર કેટલું મગજ આખું આ ઉપર બધે સ્કલ હોય આખો એ મગજને આંચકા લાગે ને આંચકા એની સામે આ ગાદી જેવું કામ કરે। મસ્તિષ્ક મેરુજાળનું કામ ગાદી જેવું છે આપણને ગાદી જેવું કુશન આપે કેમ ઓશીકું હોય ગાદલું હોય એવું કુશન આપે। જો એ મસ્તિષ્ક મેરુજાળ ન હોય તો મગજને આંચકા લાગે કોઈક ઈજા થઈ હોય તો મગજને વધુ ઘા લાગે એટલે આંચકા અને ઘા સામે રક્ષણ આપવાનું કામ આ મસ્તિષ્ક મેરુજાળ કરે। હવે અંદરના ભાગે ગળી સ્વરૂપે આપણું મગજ આવેલું છે અંદરના ભાગે આવી ગળી સ્વરૂપે મગજ છે જો આવું આ મગજનો આ ગળીઓ આવેલી છે આ મગજનો અગ્રભાગ છે આમ એટલે સોરી આ મગજનો સૌથી અગ્રભાગ એટલે અગ્રમગજ છે આખો સૌથી મોટો ભાગ છે અને એમાં એક ભાગ આવેલો છે જેને કહેવાય બૃહદ મસ્તિષ્ક આનો જ એક ભાગ છે જેનું નામ છે બૃહદ મસ્તિષ્ક આવો એક ભાગ છે। પછી અહીંયા એક થેલેમસ નામની ગ્રંથિઓ પણ આ મધ્ય મગજમાં જ એટલે અગ્ર મગજમાં જ આવેલી છે અને બરોબર થેલેમસની નીચે જ્યાંથી મધ્ય મગજ શરૂ થાય છે તે મધ્ય મગજ ખૂબ જ અગત્યનું એવું મધ્ય મગજ થેલેમસની બરોબર નીચેના ભાગે અહીંયા થેલેમસની નીચેના ભાગે મધ્ય મગજ છે અહીંયા આ મધ્ય મગજ છે અને ત્યાંથી હવે પશ્વ મગજનો ભાગ શરૂ થાય છે અને તે પશ્વ મગજ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે પશ્વ મગજથી જ આપણી દરેક ક્રિયાઓનું સંકલન અને સહનિયમનનું કામ થાય છે। તો મોટાભાગના સંકલન ને સહનિયમનનું કામ આપણું આ પશ્વ મગજ કરે છે એટલે આપણા માટે આ પશ્વ મગજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને મિત્રો। ચાલો હવે જોઈએ પશ્વ મગજ છે પશ્વ મગજના જે ભાગો છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવા બે ભાગો છે કે આ જે આખો ભાગ છે એમાં અહીંયા આ જે ભાગ આખો છે ત્યાં આગળ અહીંયા આગળ લંબમજ્જાનો ભાગ છે અહીંયા બે ભાગ આવેલા છે ને અહીંયા જે આ મધ્ય મગજ પૂરું થાય ને અહીંયા આગળ આખો લંબમજ્જા છે અને આ લંબમજ્જામાંથી કરોડરજ્જુનું નિર્માણ થાય છે કરોડરજ્જુ છે। તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે કે કરોડરજ્જુનું નિર્માણ ક્યાંથી થાય છે તો તમારે તરત જ એનો જવાબ લખવાનો છે કરોડરજ્જુનું નિર્માણ લંબમજ્જામાંથી થાય છે અને ઉપરના ભાગે અહીંયા એક બીજો ભાગ છે અહીંયા પશ્વ મગજના બીજા બે ભાગો આવેલા છે જેને કહેવાય અનુમસ્તિષ્ક અને બીજો એક ભાગ છે જેનું નામ છે સેતુ। તો આ આખું આપણું મગજ છે ટૂંકમાં ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અગ્રમગજ મધ્ય મગજ અને પશ્વ મગજ। બહુ સીધી અને સાદી રચના છે મિત્રો કાંઈ ડરવાનું નથી। સૌથી મોટો ભાગ જે છે એને આપણે અગ્રમગજ કહેશું એની અંદર પણ કેટલા બધા ભાગો છે જો અગ્રમગજ સૌથી મોટો ભાગ છે જોઈ શકો છો તમે। મધ્ય મગજ તો ખાલી શોપીસનું છે થોડા નાના મોટા કામ કરે છે પશ્વ અને અગ્રમગજને જોડવાનું કામ કરે છે અને પશ્વ મગજ પાસે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે કે અનુમસ્તિષ્ક સેતુ અને લંબમજ્જા। આપણે આ ત્રણેય ભાગોને બધા ભાગોને થોડા વિવિધ રીતે અને એક્સ્ટ્રાઓર્ડિનરી રીતે આપણે ડીપમાં અને બહુ કન્સેપ્ચ્યુલેસ સમજવા છે। ચાલો સમજીએ આપણે આ બધા મગજના કેન્દ્રો। પહેલાં મગજની રચના વિશે થોડીક સમજણ ખબર પડી ગઈ। મગજ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં એટલે ખોપરીની અંદર છે
खोपरी अंदर एट मगजनी फरते त्रण आवरणों मस्तिष्क आवरणों कहवाय वच्चे प्रवाही है मस्तिष्क मेरुजल कहवाय जे आपने यांत्रिक आचका सामे रक्षण आपीने गादी जेवुं काम करे बहुत मजानुं काम करे मित्रों ईजा थई होय ने तो आ थोड़ी गादी जेवुं कुशन मळे आपणने तो ईजा ओछी थाय कोईक आपणने मारे अने आडू ओछीकू राख्ये तो केवी आपणने ईजा ओछी थाय एम आ गादी जेवुं काम करी अने आपणने ईजा सामे रक्षण आपे पुख्त वयनुं मगज लगभग आपणने 1350 ग्रामनुं होय एटले आपणने एम थाय आइन्स्टाइननुं मगज 1500 ग्रामनुं हशे ना ना बधाना मगज एवरेज 1350 ગ્રામના હોય મુખ્યત્વે ચેતાપેશીનું બનેલું છે એટલે આખા મગજની અંદર ઘણી બધી ચેતાપેશીઓ ચેતાતંત્ર ચેતાઓ સંવેદી ચેતા ચાલક ચેતા અને એમાંય પાછા ચેતાકોષો આવેલા છે એટલે તમે આમ જુઓ ને તો મગજની રચના એટલી કોમ્પ્લિકેટેડ છે મિત્રો કે તમને ખબર છે મગજનો એક ડૉક્ટર એનું નામ ન્યુરોસર્જન છે એનો એક વિભાગ છે આખો અને બહુ અઘરું ભણવાનું છે કારણ કે અંદરની નાની 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 ચેતાપેશીઓના ઝાળા નેટવર્ક એટલા બધા ગૂંચળાવાળા છે કે તમે સમજી પણ ન શકીએ આપણે ઘણી બધી રીતે સમજવા જઈ આપણને ન સમજાય માઇક્રોસ્કોપિક લેવલે જોવા જઈ ત્યારે માઇન્ડ આ બધી ચેતાઓ દેખાય મગજના મુખ્ય ત્રણ ભાગ છે પહેલો ભાગ છે અગ્રમગજ બીજો ભાગ છે મધ્ય મગજ અને ત્રીજો ભાગ છે પશ્વ મગજ અગ્રમગજનું કામ છે બૃહદ મસ્તિષ્ક વિચારવા માટેના કેન્દ્રો ત્યાં સૌથી મોટો ભાગ છે મિત્રો વિચારવાના કેન્દ્રો એમની જ પાસે હશે વિવિધ ગ્રાહી સંવેદનાઓ પણ તેમની પાસે છે એના ચાર વિસ્તારો છે અગ્રમગજના સૌથી મોટો પાર્ટ છે તમે આકૃતિ જોશો તો વધારે ખ્યાલ આવશે મેં આ થોડા ભાગોને આપણી રીતે બાય ફરગેટ કરેલા છે આપણી બુકની અંદર આ ભાગો આપેલા નથી મિત્રો પણ છતાં મેં આ ચાર ભાગો એકચ્યુઅલમાં આવેલા છે એટલે મેં થોડા એને બાય ફરગેટ કરીને તમારી સામે મૂક્યા છે પહેલો ભાગ છે પશ્વ કપાલી ખંડ શંખ ખંડ મધ્ય કપાલી ખંડ ને અગ્ર કપાલી ખંડ ખંડ એટલે ભાગ છે કેમ આપણા ઘરમાં સ્વિચ બોર્ડ હોય ને જુદી જુદી સ્વિચો હોય એમ આ બધા ખંડ પાસે એક એક કેન્દ્રો છે એક એક સંકલન માટેની દોરી સંચાર છે ચેતાપેશીનું આખું જાળું છે છેક પશ્વ કપાલી ખંડમાં દ્રષ્ટિ ચેતા જોડાતી હોય એમ કહેવા માંગુ છું શંખ ખંડમાં શ્રવણ સંબંધી એટલે સાંભળવાની ચેતાઓ જોડાયેલી હોય અને મધ્ય કપાલી ખંડમાં ગંધ અને સ્પર્શ બંનેની ચેતાઓ જોડાયેલી હોય અને અગ્ર કપાલી ખંડમાં સ્નાયુ ઐચ્છિક સ્નાયુના કેન્દ્રો હાથ હલન ચલન પગનું હલન ચલન એ બધા કેન્દ્રો અગ્ર કપાલી ખંડ જે અગ્ર મગજમાં આવેલા ભાગ છે તેમાં જોડાયેલા હોય આ જસ્ટ જાણકારી માટે છે મિત્રો યાદ રહે તો સારું કહેવાય સંવેદનાનું અર્થઘટન પણ ત્યાં થાય છે ઐચ્છિક સ્નાયુઓનું હલનચલન પણ થાય છે અને ભૂખ સંબંધી કેન્દ્રો આપણને ભૂખ લાગે છે એની જાણકારી મગજને થાય અગ્ર મગજમાં આવેલો એક ભાગ છે ત્યાં થાય છે અને કેટલાક વિવિધ ભાગ એમાં આવેલા છે મને એક ભાગ બહુ અગત્યનો ગ્રંથિ થેલેમસ ગ્રંથિ આપણે છેલ્લે આ લેસનની અંદર ગ્રંથિઓ વિશે શીખશું ત્યારે આ થેલેમસ નામની ગ્રંથિ વિશે શીખવાનું છે બીજું મેં તમને કીધું હતું મધ્ય મગજ બહુ કંઈ ખાસ કામ કરતું નથી ચતુષ્કાય ભાગ મગજનો ભાગ છે જે ચોથા ભાગનો ભાગ મગજ છે એનો ભાગ માંડ માંડ મધ્ય મગજ પાસે રોકાયેલો છે પણ એની પાસે પણ દ્રષ્ટિ અને શ્રવણના કેન્દ્રો છે તમને એમ થશે સર અગ્ર મગજ પાસે દ્રષ્ટિ અને શ્રવણના કેન્દ્રો છે યસ દ્રષ્ટિ અને શ્રવણના કેન્દ્રો મગજ મધ્ય મગજ પાસે પણ હોઈ શકે યસ હોઈ શકે અને પરાવર્તી ક્રિયાના કેન્દ્રો પણ આ તે મધ્ય મગજ પાસે રહેલા છે આમ જોઈએ તો આ મગજ મરજિયાત રાખી શકાય યસમાં રાખી શકાય મિત્રો રાખી શકાય મિત્રો યસ રાખી શકાય અને આપણે મધ્ય મગજને મરજિયાત મગજ તરીકે રાખી શકીએ યસ રાખી શકીએ મિત્રો તો આવી રીતે મધ્ય મગજ પાસે હાઇપોથેલેમસ ને પિટ્યુટરી નામની બે બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ આ એક એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બે ગ્રંથિઓ તેની પાસે છે આની પાસે જેમ થેલેમસ છે તેમ અગ્ર અને પશ્વ મગજને મુખ્ય કામ એનું અગ્ર મધ્ય અને પશ્વ મગજને જોડવાનું એટલે જેનું નામ પડ્યું છે મધ્ય મગજ ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ સેન્સિટિવ પાર્ટ જો મગજનો કોઈ હોય તો હિન્ડ બ્રેઇન પશ્વ મગજ છે મિત્રો બહુ અગત્યનો ત્રણ વસ્તુ ત્રણ કેન્દ્રો ત્રણ ભાગો એમાં પણ ખૂબ અગત્યના છે એમાંનો પહેલો એક વિસ્તાર છે જેનું નામ છે અનુમસ્તિષ્ક તે કામ શું કરે ઐચ્છિક ક્રિયાઓના હલનચલનની ચોકસાઈ એની પાસે છે આપણું શરીર બેલેન્સમાં ચાલે છે આપણે સરસ મજાના નાચીએ છીએ પગનું બેલેન્સ રહેશે સાયકલ ચલાવીએ સ્કૂટર ચલાવીએ
હે તો આ બધું જ બેલેન્સિંગનું, શરીરનું સમતોલન જાળવવાનું જે કામ છે ને એ અનુમસ્તિષ્કના કેન્દ્ર પાસે આવેલું છે. જો અનુમસ્તિષ્કને ઈજા થાય, શરીરનું બેલેન્સ વિખાઈ જાય, આપણે સરખા ટટ્ટાર ઊભા પણ ન રહી શકીએ, ચાલવાની તો વાત જુદી છે. બીજો એક ભાગ છે સેતુ. શ્વાસોશ્વાસના ક્રિયાઓનું નિયમન એની પાસે, જો કેટલા બધા હોટ સ્પોટ એની પાસે છે. જો મિત્રો, બહુ અગત્યના કેન્દ્રો છે પશ્વ મગજ પાસે, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે વિચારો, શ્વાસોશ્વાસનું કેન્દ્ર એની પાસે હોય તો એ આખા મગજનું કેન્દ્ર એની પાસે જ છે એમ કહી શકાય. સેતુ એમ કે મારે એને જ શ્વાસોશ્વાસ કરવું, ચાલો બંધ, શું થાય આપણા શરીરનું વિચારો તમે. અને જો પશ્વ મગજમાં પણ જો કોઈ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને મિત્રો, તો મારી દ્રષ્ટિએ આખા મગજનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ લંબમજ્જા છે, મેડ્યુલા ઓબ્લોંગેટા ઇંગ્લિશમાં એમને કહેવાય. મગજના દરેક ભાગ, હું એમ નથી કહેતો મધ્ય મગજને આપણે નિગ્લેક્ટ કરીએ એવું નહીં મિત્રો, પણ લંબમજ્જા તો એટલું સેન્સિટિવ પાર્ટ છે. હમણાં તમે જોશો, જો એને સહેજ મસ્તુ ઈજા થશે ને મિત્રો, આપણા ઘરમાં એક સાવ નાનું બાળક હોય, નવજાત શિશુ હોય, કેટલા આપણા માટે સેન્સિટિવ બને, બધો ખ્યાલ એમનો રાખીએ આપણે મિત્રો. એમ આખા મગજનું સૌથી જો સેન્સિટિવ પાર્ટ હોય ને તો એ લંબમજ્જા છે મિત્રો. બહુ ધ્યાન રાખવું પડે, જો સહેજ મસ્તી ઈજા થશે મિત્રો તો આપણું મૃત્યુ પણ નિપજી શકે છે. ક્યાં આવેલું છે? તમે બે કાન ના પાછળના ભાગે, બે કાનની વચ્ચે પાછળના ભાગે જે આપણે વાળ પૂરા થાય હાથ ફેરવો તમે, તો જ્યાં ઉપસેલો ભાગ છે એની નીચે સહેજ, ટૂંકમાં ગરદનની સહેજ ઉપર ને બે કાનની વચ્ચેના ભાગે, પાછળના ભાગે લંબમજ્જા છે. તમે હાથ ફેરવજો, ત્યાં બહુ સેન્સિટિવ પાર્ટ છે. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને, વિદ્યાર્થી મિત્રોને એકબીજા મશ્કરી કરતા હોય ત્યાં ટાપલી પણ નહીં મારવાની, એટલો સેન્સિટિવ પાર્ટ છે. કેમ સાહેબ એટલો બધો સેન્સિટિવ પાર્ટ છે? ચાલો સમજીએ એની પાસે વળી કયા કયા કેન્દ્રો છે, કઈ સ્વિચ છે. એની પાસે રુધિરનું દબાણ નું છે, બેલેન્સિંગ કરે છે મિત્રો, બ્લડ પ્રેશર જાળવી રાખે છે આખા શરીરનું. હવે બ્લડ પ્રેશર જો અને જાળવે એટલે સમજી શકો ધમનીનું અને શિરાઓનું દબાણ, ન્યાય મુશ્કેલી પડે. જો બ્લડ પ્રેશર વધઘટ થાય, આખા શરીરનું બધું જ બેલેન્સ વિખાઈ જાય, પૂરું થઈ જાય આપણા શરીરનું, સાવ મૃત્યુ જ થાય મિત્રો. બીજું છે લાળ રસના કેન્દ્રો, જે આપણા સેલિવરી ગ્લેન્ડ્સમાંથી જે લાળ રસ ઉત્પન્ન થાય, જે ખોરાકના પાચન સાથે સંકળાયેલી છે. ઉલટી, છીંક, ગળવું, ઉધરસ, આ બધા કેન્દ્રો અપરાવર્તી ક્રિયાઓ છે. જો પરાવર્તી ક્રિયા પણ એમની પાસે છે, તમને ખ્યાલ હોય તો હેમરેજ થાય ને મિત્રો, એમાં લંબમજ્જા નહીં ઈજા થાય છે. તમે એવું સાંભળ્યું હશે એક્સિડન્ટ થયું એટલે ડૉક્ટર એવું પૂછે કે તમને ઉલટી થઈ હતી, તો આપણે કહીએ હા. જો ઉલટી થઈને આપણે હા પાડીએ ને મિત્રો, એટલે તરત જ તે પહેલું જ કામ થાય ઉલટીનું, કે ઉલટી થઈ હા હા પાડીએ એટલે મિત્રો તરત કહે કે આ લંબમજ્જાને ઈજા થઈ છે મિત્રો. યસ, પાક્કું છે, લંબમજ્જાને ઈજા થાય એટલે ઉલટી થાય મિત્રો. અને વધુ ઉલટી થઈ, જો ઉલટી અસહ્ય થાય, રોકી ન શકાય તેટલી હોય, તો લંબમજ્જાને વધુ ઈજા થઈ હોય મિત્રો, તો છીંક, ઉધરસ અને બીજા અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો, ખાસ કરીને શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારાઓ, જો બીજું સેન્સિટિવ પાર્ટ હૃદયના ધબકારા, અન્ન માર્ગનું પાચનનું પરિસંકોચન, જે આપણે અન્ન માર્ગ એટલે જે ખાસ કરીને અન્નળીમાંથી ખોરાક ધીમે ધીમે પરિસંકોચન થઈને જઠરમાં જતો હતો ને, એનું પણ કેન્દ્ર એની પાસે છે. અને લોહીનું દબાણ, એટલે તમે જોઈ શકો છો, હું તો એમ માનું છું કે લંબમજ્જા બે માર્કમાં પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય તો બહુ મજાનો પ્રશ્ન બને. અને ક્યારેક કારણ પણ પૂછાય છે કે લંબમજ્જાને ઈજા થતાં માણસનું મૃત્યુ પણ નિપજી શકે છે, કારણ કે એમની પાસે પરાવર્તી ક્રિયા હોય છે. જો એની પાસે અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો પણ છે, જો અને બહુ અગત્યના કેન્દ્રો, જો ઈજા થાય તો આવી અનૈચ્છિક ક્રિયાઓ બંધ પડી શકે છે, એટલે માણસનું મૃત્યુ પણ નિપજી શકે છે. ચેતાપેશીની કાર્યપદ્ધતિ પણ આવી જ છે મિત્રો, બહુ સાદી છે. જે તમે સમજો છો કોઈ સંવેદી અંગ છે, માનો કે હાથ પગ, ત્યાંની સંવેદના, માનો કે કાંટો વાગ્યો, પાણી ગરમ લાગ્યું છે વગેરે, એ સંવેદના કહેવાય, એ સંદેશો કહેવાય, માહિતી કહેવાય. એ માહિતી પહેલાં પાસવર્ડ કોને થશે, કરોડરજ્જુને કોના દ્વારા થશે, તો કે સંવેદી ચેતા આ માહિતી લઈ જશે. કરોડરજ્જુથી માહિતી સંવેદના, સંવેદના એટલે માહિતી સંદેશો, ચાલક ચેતા જાગ, એલા સોરી સંવેદી ચેતા કામ કરશે,
मगज ने पहोंचाड़शे। आ मगज छे माहिती नुं थोड़ू घणुं पृथ्थकरण करशे, जे एने विचार आवे, जेवुं एनालिसिस थाय ए बधुं एनालिसिस करशे, अने आ संवेदना एटले आ माहिती चालक चेता द्वारा करोड़रज्जुने पहोंचाड़शे। करोड़रज्जु आज माहिती संदेशो एटले माहिती चालक चेता द्वारा संवेदी अंग हाथ पग जे छे एने पहोंचाड़शे। बहु सादू अने सीम्पल क्रिया पद्धति चेतापेशीनी छे, पण अगत्यनी एटला माटे छे के दरेक पार्ट्स एनो बहु नाजुक छे, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે। હવે આ તો પ્રાણીઓની વાત થઈ મિત્રો, હવે આપણે જાણવું પડે વનસ્પતિઓમાં આવું થશે, વનસ્પતિઓમાં આવું હલનચલન થશે મિત્રો, યસ થશે। વૃદ્ધિ સંબંધિત હલનચલન હશે, યસ, અને કાં તો વૃદ્ધિ મુક્ત હલનચલન હશે। વૃદ્ધિ સંબંધિત હલનચલનમાં બીજનું અંકુરણ પામશે અને મૂળની નીચેનો તરફનો ભાગ અને પ્રકાંડની ઉપરનો તરફનો ભાગ હલનચલન પામશે। મૂળ છે એમાંથી નીચેની તરફ વૃદ્ધિ થશે, પ્રકાંડ છે ઉપરની તરફ વૃદ્ધિ પામશે, એટલે આ જુઓ તો હલનચલન કેવું થયું મિત્રો, વૃદ્ધિ સંબંધિત થયું। અને અમુક હલનચલન એવા છે મિત્રો કે વૃદ્ધિથી મુક્ત થતા હોય છે, લજામણી છે એ વૃદ્ધિથી મુક્ત થતું હલનચલન છે મિત્રો, યસ। લજામણીનો છોડ પરડને સ્પર્શ કરતા લજામણીનો છોડ બિડાઈ જાય છે મિત્રો, યસ બિડાઈ જાય છે। આ જુઓ તમે વૃદ્ધિથી મુક્ત હલનચલન છે, એને વૃદ્ધિ સાથે કશો જ લેવા દેવા નથી। હવે શું થાય છે, લજામણી માયમોસા પ્લાન્ટમાં તમે બધાએ જોયું છે, એનો વિડીયો પણ જોયેલા છે, જેવા આપણે હાથ અડીએ ને મિત્રો લજામણીના છોડના પરણને, એટલે તરત હાથની ગરમી લાગે, અને હાથની ગરમી એક પીનાધારી નામની પેશી હોય એના પાણી, એની અંદર પાણી હોય, એ પાણીનું બાષ્પીભવન થાય, કારણ કે હાથની ગરમી લાગે એટલે ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થાય। અને જેવું પાણીનું બાષ્પીભવન થાય મિત્રો, એટલે પીનાધારી પેશી સંકોચાઈ જાય, ફૂલેલી હોય, પહેલાં ફૂલેલી હોય પછી સંકોચાઈ જાય, કારણ કે પાણી ઉડી જાય એમાંથી, અને જેવી સંકોચાય એટલે પર્ણ બિડાઈ જાય, એટલે આપણને એમ થાય પર્ણ છે એ હલનચલન કરે છે, એકચ્યુઅલમાં પર્ણનું હલનચલન નથી થતું, દેખાય છે પર્ણનું હલનચલન, ખરેખર પીનાધારી પેશીમાંથી પાણીનું હલનચલન થયું છે। જુઓ મિત્રો, અહીંયા હું તમને આનો એક સરસ મજાનો વિડીયો પણ આપણા ગ્રુપમાં મૂકવાનો છું, એટલે તમને બહુ મજા આવશે, ખબર પડી જશે। અહીં અહીં એટલે વનસ્પતિ પાસે કોઈ વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં પાણીના પ્રમાણમાં ફેરફાર થાય છે મિત્રો, અને તેને કારણે ફૂલે છે અને સંકોચાય છે, અને તેને જ કારણે હલનચલન થાય છે, અને હલનચલન થતાં આખી પીનાધારી પેશી સંકોચાય ફૂલાય, સંકોચાય ફૂલાય, એટલે ખરેખર પર્ણ સંકોચાય અને ફૂલાય। તો આવી હલનચલનની ક્રિયાઓને આપણે વૃદ્ધિથી મુક્ત હલનચલન તરીકે ઓળખીએ છીએ। એક બીજો પ્રશ્ન થાય કે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં આ સંકલન તો થાય છે, પણ એમાં બેમાં ફેરફાર શું છે, બેમાં તફાવત શું છે, ક્યાં જુદા પડે છે? સારા અને જેણે કોન્સન્ટ્રેશન સાથે અત્યારના લેક્ચરો ભણ્યા છે એને તરત ખબર પડી ગઈ છે, અને એક બે જવાબ તો હું આ લેક્ચરમાં જ પણ બોલી ગયો છું, એ જ જવાબો મારે અહીંયા કહેવા છે। પ્રાણીઓની જેમ વનસ્પતિ પાસે સંકલન માટે પહેલો અને મોસ્ટ આઈએમપી જો કોઈ પાર્ટ હોય તો વનસ્પતિ પાસે ચેતાતંત્ર જ નથી, એટલે ત્યાં બહુ બચારાકને અઘરું પડે છે વનસ્પતિને કોર્ડિનેશન કરવાનું કામ, પણ એને ભગવાને એની રીતે કામ આપ્યું છે, એની રીતે એના ભાગો આપ્યા છે સંકલન માટેના, એને અંતઃસ્ત્રાવો આપ્યા છે સરસ મજાના, યસ। વનસ્પતિઓમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુઓ નથી મિત્રો, છતાં વનસ્પતિ કોષો પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે, જો હમણાં જ બતાવ્યું તેમ પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે અને પોતાનો આકાર બદલે છે મિત્રો। જેમ પાણીનું પ્રમાણ વધે તો કોષો ફૂલે, અને જેમ પાણીનું પ્રમાણ ઘટે એટલે કોષો સંકોચ જાય, હમણાં લજામણીના છોડમાં કોષો સંકોચાઈ ગયા અને તેથી પર્ણો બિડાઈ ગયા, જેવું પાણીનું પ્રમાણ વધે તો પીનાધારીના કોષો ફૂલી જાય, એટલે એક માર્ગમાં ધ્યાન રાખવા જેવી એક બાબત એ છે મિત્રો કે વનસ્પતિના કોષો પોતાનો આકાર બદલે છે એના માટે શું જવાબદાર છે, તો એના માટે સૌથી પહેલાં પાણીનું પ્રમાણમાં ફેરફાર થાય છે, ખરેખર વનસ્પતિના કોષોનો આકાર તેમાં રહેલા પાણીના પ્રમાણ ઉપર ડિપેન્ડ છે, એક માર્ક માટે બહુ ધ્યાન રાખવા જેવી નાની એવી બાબત છે, લજામણીના છોડ ઉપરથી થોડો ખ્યાલ આવી જવો જોઈએ તમને। તો બીજું એક અગત્યનો ત્રીજો એક ફેરફાર છે કે વનસ્પતિઓ સંદેશાનુવહન, સંદેશા એટલે મિત્રો માહિતી, માહિતી એટલે પર્યાવરણ સામેનો આપણો પ્રતિચાર, માટે કોઈ પેશી નથી, કાં એની પાસે ચેતાપેશી છે, આપણી પાસે તો ચેતાપેશી છે, એની પાસે કોઈ પેશી પણ નથી, છતાં એમની પાસે વીજ આવેગો અને રસાયણોના વહન માટે સંદેશાઓ એક કોષથી બીજા કોષો સુધી રસાયણો દ્વારા પહોંચે છે,
કાં તો વીજાવેગ દ્વારા પહોંચે છે. તો ભગવાને એને કંઈક બીજું રચના આપી છે. આપણને છે વીજાવેગો અને રસાયણો આપણી પાસે છે, આપણી પાસે જ છે. યસ છે, બંધી બે વસ્તુ છે મિત્રો આપણી પાસે. એમની પાસે વીજાવેગો અને રસાયણો છે મિત્રો, કે જેથી સંદેશાનું પરિવહન થાય છે. આપણી પાસે આ વીજાવેગો અને રસાયણો છે પરિવહન માટે, પણ આપણી પાસે ચેતાકોષો આ કામ કરે છે. એમની પાસે રસાયણો છે, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા રસાયણો સંદેશાનું વહન કરે છે મિત્રો. યસ, બહુ મજાનું કામ થાય છે. તો આપણે આજે આ ટોપિકને અહીંયા અટકાવીએ. નવા ટોપિકમાં, નવી માહિતીમાં આપણે વનસ્પતિઓમાં ખૂબ ઊંડે ઉતરવું છે. એમાં કેવું કામ થાય છે એના વિશે આપણે વાત કરવી છે. અને એક નવા ટોપિક અંતઃસ્ત્રાવી તંત્રથી આપણે પરિચિત નથી, એ જ અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે ઘૂસીને જવું છે કે એ કેવી રીતે સંકલનને સહનિયમન કરે છે. ચેતાકોષો તો કામ કરી ગયા છે, ચેતાપેશીએ પણ આ બધું કામ કર્યું છે. હવે અંતઃસ્ત્રાવી તંત્ર કેવો રોલ ભજવે છે સંકલન અને સહનિયમન માટે, એ આપણે હવે નવા લેક્ચરમાં, બહુ મજાનું છે, કેવી રીતે આ રસાયણો ઉત્પન્ન થાય, કેવું કામ કરે છે આપણા બોડીની અંદર, કેમ આપણી હાઇટ વધે છે, બધું જ સરસ મજાના કામો, એના ફંક્શન જોવા છે. તો નવા લેક્ચરમાં મિત્રો પાછા મળીશું, ખૂબ મજા કરશું. ખૂબ મજાનું ચેપ્ટર છે અને ડીપમાં એનો અભ્યાસ આપણે કરશું. થેન્ક યુ વેરી મચ. બાય બાય ફ્રેન્ડ્સ.